ये इधर का इतिहास है, कमलाई माता जी मंदिर कदमगिरी का। बोदाना नेस बोलते हैं, तालुका पालीताना है, तहसील और डिस्ट्रिक्ट भावनगर है। महालक्ष्मी भी बोलते हैं कमला माता जी को। शरणार्थी आया छे अहीं, एवुं कंई कहेवा मांगे छे आ जग्या बाबतमां? शुं कहो? नमस्कार। અહીંયા આપણે એવું છે કે ભારતમાં જે હોળીનો આપણો તહેવાર હોય છે, જેમાં સૌથી પહેલી હોળી જે હોય છે હોળી, આપણે જે રૂટીન હોળી પ્રગટાવીએ છીએ એની પહેલા અગાઉ કમળા હોળી કરીને હોય છે, બરાબર, જે અહીંયા સૌથી પહેલા વહેલા આપણા આખા ભારતમાં પહેલી હોળી, આખા ભારતમાં પહેલી વહેલી હોળી પ્રગટાવવામાં આવે છે એ જગ્યા પણ આપણે બતાડશું। જો આ જગ્યાએ પહેલી વહેલી હોળી પ્રગટાવવામાં આવે છે આખા ભારતમાં, એ જગ્યા ઉપર આજે આપણે છીએ। जो सामने पानी दिख रहा है वो शेत्रुंजी डैम है। जो चल के आते हैं ना वो इधर से आते हैं पैदल चल के, तो इधर का भी थोड़ा नज़ारा आपको दिखाता हूँ। अगर आप पैदल चल के आना चाहते हैं तो इस सीढ़ियों से आ सकते हैं, हम तो कार से आए हैं। तो इधर बहुत मज़ा आती है। अगर आप सोच रहे हैं कि हमें चल के जाना है पैदल चल के, तो इस रास्ते से जरूर आइए। और थोड़ा मैं दिखाता हूँ आपको, देखो इधर से आ सकते हैं। ये सीढ़ियाँ चढ़ के और कार से भी आ सकते हैं। कमलाई माता जी मंदिर कदमगिरी के पास, इधर से आते वक्त ऐसा दिखाई देंगे आपको। अभी अंडर कंस्ट्रक्शन है, ये जैन का मंदिर कुछ बन रहा है, देरासर बन रहा है, और साथ में कमलाई माता मंदिर भी है। बेस्ट लोकेशन इन अवर गुजरात, कमलाई माता मंदिर कदमगिरी। आइए जरूर, कार राइड, फोर व्हील राइड। इधर मातंग देव मंदिर है और इधर गुफा भी है, मातंग गुफा है। आइए हम गुफा में जाते हैं। मातंग गुफा में हम जा रहे हैं। ये कितनी गहरी है गुफा? अभी हम मातंग गुफा में जा रहे हैं। देखिए इधर लिखा हुआ है मातंग गुफा। आइए गुफा में। जय मातंग बाबा। मातंग गुफा में हम आपको ले, ऐसा सभी थे कि इधर से डायरेक्ट जूनागढ़ निकलते थे पहले के समय में। ये मातंग बाबा है। ये मातंग गुफा से बाहर निकलते हुए
ये मंदिर कंस्ट्रक्शन शुरू है तो मंदिर को बांधकाम के लिए क्षेत्र के लिए सब है और इधर से ही सब कुछ होता है जो कंस्ट्रक्शन का जो रहता है बड़ा सब। और ये मंदिर है तो हम मंदिर में जा रहे हैं अभी। आगे आगे देखिए ये मंदिर की ओर हम जा रहे हैं। इधर हम मंदिर के ओर जा रहे हैं दर्शन करने के लिए और इधर हम आशीर्वाद लेंगे कमलाई माता जी का। जय माता जी, जय माता जी। जय माता जी बापू। जय माता जी। બાપુ આ મંદિર વિશે થોડુંક જણાવો ને। કમલા માતાજી, કમલા એટલે મહાલક્ષ્મી, બરાબર, મહાલક્ષ્મી દસમી મહાવિદ્યા, બરાબર, અને આ માતાજીનું પ્રાગટ્ય છે, મૂર્તિ પધારી કે એવું નથી, મા પ્રગટ થયેલા છે અને આપણે ફાગણ છુ 14 કમળા અવતરણી કહેવાય છે એ મોટા મોટો આખા વર્ષનો અત્યારે લાખો મળશે, બરાબર, પછી ત્યારે અહીંયા માણસો ને જમવાનું ફરાળ લચ્છી, આ ઝાડ લગભગ 1000 વર્ષ જૂનું છે, બરાબર, આપણે અહીંયા માતંગ ઋષિની ગુફા છે એને અહીં તપ કરેલો, એના માતંગ પુરાણમાં પણ એવું છે કે આ અમલી નીચે માતાજીની સાનિધ્યમાં અમે તપ કરેલો, બરાબર, એને 1600 વર્ષ થયા, 1600 વર્ષ થયા, અને 1600 વર્ષ એને થયા, પછી અહીંથી આનો છાલ લઈ ગયા હતા બહાર, બરાબર, વિદેશમાં ત્યાં એને રિચાર્જ ઓલું કર્યું ને પૃથ્થકરણ, તો એમાં 3000 વર્ષ જૂનું ઝાડ છે, આ ઝાડ 3000 વર્ષ જૂનું છે છે એવું બાપુ કહે છે કે આની છાલ લઈ ગયા હતા લેબોરેટરીમાં અને એનું પરીક્ષણ કરતા ખબર પડી કે 3000 વર્ષ જૂનું આ ઝાડ છે અને આ ઝાડ આમનામ રાખ્યું છે। અહીં કમલાઈ માતાજી છે અને સાથે બાજુમાં કયું મંદિર છે બાજુમાં બાપુ? બાજુમાં જૈન મંદિર બની રહ્યું છે અને કદમગીરી થી એકદમ નજીક માં છે, 4-5 કિલોમીટર માં, બગદાણા થી 10 કિલોમીટર છે। આપ કોઈ લોકો આવું જગ્યા નહીં જોઈ હોય તો આપ આજે જુઓ આ અમારા વ્લોગમાં, હજી આવી આવી અનેક જગ્યાઓ અમે તમને આગલા આગલા વ્લોગમાં બતાડશું તો વ્લોગમાં બન્યા રહેજો। ફાગણ સુદ 14 દિવસે કમળા અવતારની પ્રગટ્ય 0 ઓવરથી થાય છે, બરાબર, તો આજુબાજુમાં ક્યારે કોઈ સળગવાનો તિખારો પડ્યો બન્યો આવો બનાવ બન્યો એ માતાજીની અસીમ કૃપા કે જે પરચો છે ગણો છે, બરાબર, 1000 વર્ષથી અમે નાનાથી જોઈએ છીએ। જય માતાજી, જય માતાજી, જય માતાજી। તમે ક્યાં ક્યાં ગામથી આવ્યા છો? અમે અહીંયા આવે છે, તમારું ગામ કઈ પડી? અમદાવાદ। અમદાવાદ થી દર્શન કરવા માટે ખાસ આવ્યા છે, એમ ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે, બરાબર છે, આ જગ્યા એકદમ હાઈટ ઉપર છે અને આ આની અગાઉ બીજી પણ માહિતી અમે આગળ જતા તમને ચેનલમાં આપશું। અહીં આપણે કદમગીરી પાર્ટ 2 જોયો વ્લોગ, બધા વ્યુઅર્સે અગાઉનો વ્લોગ ન જોયો હોય તો વ્લોગ નંબર 1 જોઈ લેજો અને હવે ત્રીજો વ્લોગ આવવાનો છે। એસે હી આજ હમને કમલાઈ માતા મંદિર કે દર્શન કિયે, આપકો યે પૂરા એરિયા દિખાયા, અબ હમ કલ પોરબંદર કીર્તિ મંદિર જાને વાલે હે, તો આગે કા વ્લોગ દેખીએ કીર્તિ મંદિર પોરબંદર કા, જિસમે હમ પોરબંદર કીર્તિ મંદિર કો એક્સપ્લોર કરેંગે, તો બાય બાય।